વાયરસની મહામારી સામે દર્દીઓને પૂરતી સારવાર માટે જેતપુરના જેતલસર ગામે ઓમ કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ। હાલ વિશ્વ તેમજ દેશના કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે અને કોરોનાના દર્દીઓને પોતાના જ વિસ્તારમાં સારી સારવારની ઉપલબ્ધ થાય એ હેતુસર જેતપુર તાલુકાના જેતલસર ગામે સોરઠ જાયકા હોટેલમાં ઓમ કોવિડ હોસ્પિટલ આજરોજ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। ઉપલબ્ધ સેવામાં 56 બેડની સુવિધાઓ સાથે 3 વેન્ટિલેટર તેમજ જનરલ વોર્ડ અને આઈસીયુ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે। જેતપુર સહિત તેમજ ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓ સારી અને પોતાના જ વિસ્તારમાં સારવાર હવે મેળવી શકશે। જેતપુરના 4 મિત્રો કે તેમના પરિવારને કે પોતાને કોરોના થયેલ હતો અને જે તે સમયે આ પરિવારને સારવાર મેળવવામાં અગવડતા પડી છે તે જેતપુરની પ્રજાનો ના પડે અને કોરોનાની સારવાર જેતપુરમાં જ મળી રહે તે હેતુથી સેન્ટ્રલ ઓક્સિજન અત્યંત આધુનિક સુવિધા સાથે જેતપુરના જેતલસર પાસે ખુલ્લી મૂકવામાં આવી હતી। જેતપુરના મામલતદારે આ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ચારેય મિત્રોને આ હોસ્પિટલ ઊભી કરવાની પ્રેરણા થઈ। તેમાં લસમણભાઈ ખાટવાણી, યોગેશભાઈ નાયડુ અને મહાવીરસિંહ અને અન્ય સાથી મિત્રોને પ્રશંસનીય કામગીરીથી બિરદાવ્યા। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। મારું નામ મુલતાની રોશનભાઈ છે। એક વર્ષના વિઝા માટે રીંગ્યાભાઈ હતા અને તે પાછા ફરતા હતા 14 તારીખે અને છેલ્લો મેસેજ આવ્યો કે અમે હવે નીકળશું ને પછી એરપોર્ટ પહોંચશું ત્યાં સુધી ટાવર નહીં આવે અને પછી રસ્તામાં કિડનેપ થઈ ગયા અને 28 દિવસ પછી એને છોડ્યા, કંપની વાળાએ છોડાવ્યા, એમને પૈસા એમને ભર્યા અને હવે તમે ગુજરાત સરકારને અમે માંગ કરવી છે કે તમે એમને જલ્દીમાં જલ્દી છોડી દો, અમે ઘરના બધા બહુ ચિંતામાં છીએ। તમે કોઈ માનતા કે કોઈ એવી અમે માનતા રાખી છે કે બે દિવસથી રોજા રહીશું, એ ગુમ થઈ ગયા છે ને બે દિવસના રોજા ચાલુ છે, અહીં આવે ને ઘરે પછી તમારે રોજા છૂટશે, ત્યાં લગી નહીં છૂટે અને ચંપલ એ નથી પહેરતા હું ને મારી છોકરી। તમારા દીકરા દીકરી કેટલા? એક દીકરો ને એક દીકરી છે। ભાઈ મુલતાની, ઉમેદ મારો દીકરો મોટો છે અને 14 અગિયાર મહિનાથી વિઝા હતી, 11 મહિનાની વિઝા નોકરી કરવા ગયો હતો અને 14 તારીખે રિટર્ન આવવાનો હતું લિબિયાથી દોડી ત્યાં, ત્યાં રસ્તામાં કિડનેપ થઈ ગયો છે અને એને કંપનીવાળાએ છોડાયો છે અને તાત્કાલિક મોકલી આપે, મેં અહીંયા બધા ચિંતામાં થઈ, સરકાર મદદ અમારી કરે, જલ્દી છે જલ્દી કરીને પહોંચાડી દે એ અમારી નમ્ર વિનંતી છે। મા બાપ સૌ બધા દુઃખી થઈ અમે, અને એ બી ગયા, અમારા પપ્પાની લોકો બી ગયા છે સાથે સાથે કે હવે જલ્દીથી જલ્દી તમે કંઈક કરો, ભારત સરકારને ગુજરાત સરકારને નમ્ર વિનંતી મારી।